રાજકોટમાં જયસુખ પટેલના સમર્થનમાં લેટરનો મુદ્દો ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલિયાએ કહ્યું સોશિયલ મીડિયામાં જયસુખ પટેલ વિરુદ્ધ ખોટા ચિત્ર્યા તેમણે પેપરલીક અને અદાણી ગ્રુપના સવાલો અંગે કોંગ્રેસ આક્રમક બંને મુદ્દાઓને લઈને અમદાવાદમાં કોંગ્રેસ નોંધાવશે વિરોધ રાજ્યમાં અમદાવાદ કેન્સરનું હબ બનવા તરફ શહેરમાં દર વર્ષે 7000 જેટલા નવા કેન્સરના દર્દીઓ શહેરમાં મહિલાઓમાં તમાકુનું સેવન વધે અમદાવાદમાં EMTS બસ દ્વારા શહેરમાં ઠેર ઠેર અકસ્માત છેલ્લા 6 વર્ષમાં EMTS 1500થી વધુ અકસ્માત સર્જ્યા સુરતમાં રખડતા શ્વાનનો આતંક 12 કલાકમાં 3 બાળકોને શ્વાને બચકા ભર્યા શ્વાનના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી પગલાં ભરવા કહ્યું જોશીમઠ બાદ જમ્મુના ડોડાના ઘરોમાં તિરાડ ડોડાના 19 જેટલા ઘર મસ્જિદ અને ધાર્મિક સ્થાનમાં પડી તિરાડ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને મોટું નુકસાન એક સપ્તાહમાં અદાણીને 108 અબજ ડોલરની ખોટ ચીલીના જંગલોમાં લાગી ભીષણ આગ ભયાનક આગમાં 13 લોકો બળીને ભડથું થયા 14000 હેક્ટરમાં ફેલાઈ ભીષણ આગ યુએસમાં ચીની સંદિગ્ધ બલૂન દેખાયાનો દાવો પેન્ટાગોને કહ્યું અમેરિકી એર સ્પેસનું ઉલ્લંઘન ગેરવ્યાજબી વિદેશમંત્રી બ્લિન્કને રદ કર્યો ચીનનો પ્રવાસ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી 5 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધશે રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી મળી રાહત ઠંડી ઘટી પરંતુ ઠંડા પવનોએ સર્જી મુશ્કેલી દિલ્હીના તાપમાન 9.5 ડિગ્રી